કપરાડા વિધાનસભા મત વિસ્તારના મોટાપોડામાં કોઠાડ પટેલ ફળિયાથી મુખ્ય રસ્તાથી ભંડાર કચ્છ વાજવડ પટેલ ફળિયા ગોડાઉન સહિતના વિવિધ ગામોમાં બનનારા નવા રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમના કપરાડા ભાજપના પ્રમુખ રમેશભાઈ ગામી, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન નગડા તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. જીતુભાઈ ચૌધરી, 181 કપરાડા વિધાનસભા મત વિસ્તારના આજે સમગ્ર કપરાડા વિધાનસભા મત વિસ્તારની અંદર ટોટલ 45 કરોડના રસ્તા રિસર્ફેસિંગ અને નોન પ્લાન, પ્લાન અને નોન પ્લાન બંને રસ્તા મળી અને સ્ટેટ અને પંચાયત બંનેના રિસર્ફેસિંગ મળીને ટોટલ 95 કરોડના રસ્તા આપણને સરકારશ્રી આપ્યા છે. આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને તમામની વલસાડ જિલ્લાના તમામ ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને બધાના જ આગેવાની અને સહકારથી આજે કપરાડા વિધાનસભા મત વિસ્તારની અંદર રિસર્ફેસિંગ તરીકે સ્ટેટ અને પંચાયત મળીને 50 કરોડ રૂપિયા, નોન પ્લાન જેને કાચાથી પાકા રસ્તા તરીકે જે એમાં 35 કરોડ રૂપિયા અને બોર્ડર વિલેજના અને આદિમ જૂથના બંને મળીને 10 કરોડ, એટલે ટોટલ 95 કરોડ રૂપિયા અત્યારે સરકારશ્રીએ આપેલા છે. ત્યારે એનો એક હિસ્સાના ભાગરૂપે આ જ સુખાલાની અંદર ટોટલ 1 કરોડ 15 લાખ રૂપિયાના રસ્તા એક સુખાલા મેન કેનલથી રાયચંદભાઈના ઘર તરફ જતો રસ્તો, એક ડીપલી ફળિયા દવાખાનાથી અંભેટી રસ્તાને જોડતો રસ્તો અને એક સુખાલા મુખ્ય રસ્તાથી રામદરા તરફ જતા રસ્તો જોડતો ટોટલ 3 રસ્તાના આજે ખાતમુહૂર્ત કરી રહ્યા છે. ત્યારે સમગ્ર આજે મોટાપોંડા જિલ્લા પંચાયત સીટની અંદર કોઠાર, વાજવડ, સુખાલા, કાકડકુપર અને મોટાપોંડા એમ અને ઓઝર એમ ટોટલ 5 ગામમાં જે પણ રસ્તા મંજૂર થયેલા એના ખાતમુહૂર્ત અને સરકારની જે નાની મોટી જે યોજના છે, એટીવીટી છે, TSP છે, 15%, 5%ની ધારાસભ્ય ફંડ, MP ફંડના એ અલગ જે રસ્તા છે, ત્યારે આ વિસ્તારની અંદર વધારેમાં વધારે કામો થાય એવી આ વિસ્તારના મતદારો, આ વિસ્તારની પ્રજા અને દરેક કાર્યકર્તાની ઈચ્છા હોય અને એ આવતા દિવસોમાં એનાથી પણ વિશેષ વધારે કામો, જે કંઈ સંકલ્પ જે ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ લીધેલો છે કે કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં બાકી કામો પૂર્ણ કરો એ આપવા માટેની ખાતરી આપેલી છે, એની ગતિ ધીમે ધીમે આગળ ચાલી રહેલ છે, જેથી આપ તમામ મારા મતદાર ભાઈ બહેનોને ખાસ વિનંતી અને આભાર.